નમસ્કાર મિત્રો, વડોદરા વાટી ત્યાં સ્વાગત કરું છું. આપણે છે આજે ક્વેશ્ચન ટેક્સ અનુપ્રશ્નમાં છે ભાગ 3 લઈને આવી રહ્યો છું. સૌથી પહેલા આજનો ટોપિક છે એ સૌથી મહત્વનો અનુપ્રશ્નમાં છે, મહત્વનો ભાગ છે, જે પરીક્ષામાં પૂછવાની સૌથી વધારે શક્યતા છે. બે શબ્દો ઉપર આપણે ચર્ચા કરશું કે જ્યારે કોઈ પણ વાક્યમાં થિંગ શબ્દ હોય ત્યારે છે એની માટે, થિંગ એટલે વસ્તુ, તો એની માટે છે સર્વનામ ઈટ લેવાનું છે. અને જ્યારે જે વાક્યમાં છે બડી અથવા વન, મીન્સ સમબડી સમવન, નોબડી નોવન, એવરીબડી એવરીવન, એનીબડી એનીવન, બડી અથવા વન હોય ત્યારે તેનું સર્વનામ છે ધે આવશે. આની સાથે આપણે છે ટેન્સને પણ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ચલો શરૂ કરીએ છીએ. આપણે સૌથી પહેલા બડી એટલે બડી અથવા વન માટે ધે, અને થિંગ માટે છે ઈટ. આટલી વાત કરી અને પછી આપણો નિયમ છે અનુપ્રશ્નનો છે અહીંયા આપણે જોવાનો છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ વાક્યમાં છે, તમે જોજો, હું અન્ડરલાઈન કરું છું. સમવન, એવરીથિંગ, નથિંગ, સમથિંગ, એવરીબડી, ઓકે, આ બધું ધ્યાન રાખવાનું છે. એના પછી તમારે વાક્યમાં છે કયો કાળ છે, કઈ રીતની વાક્ય રચના છે, બધું જ આપણે વિસ્તૃત સમજ આપવાના છે. સૌથી પહેલા સમવન સ્ટોલ માય પેન. સ્ટોલ શબ્દ ઉપરથી ખ્યાલ આવે છે સાદો ભૂતકાળ છે. સમવન નું ધ્યેય આવશે. ભૂતકાળ એટલે કયું ક્રિયાપદ આવશે? ડીડ. ઓકે, વાક્ય હકાર છે તો આનો પ્રશ્ન નકાર, એટલે સૌથી પહેલા ડીડ મૂકશું. ડીડ સાથે નકાર બનાવતી વખતે ડીડન્ટ, અને સમવન નું શું આવશે? ધે. ઓકે, આ રીતે જવાબ બનશે. નેક્સ્ટ એવરીથિંગ, એવરીથિંગ નું સર્વનામ ઈટ આવશે. થિંગ એટલે ઈટ. લુક્સ એસ ઉપરથી ખ્યાલ આવે છે સાદો વર્તમાન છે. હવે સાદો વર્તમાન છે તો ઈટ સાથે સાદા વર્તમાનમાં વાક્ય કેવું છે, હકાર કે નકાર? ઓકે, હકાર છે તો સાદો વર્તમાન છે. ઈટ સાથે શું આવશે સૌથી પહેલા? ડઝ. નકાર બનાવતી વખતે ડઝન્ટ ઈટ. શું બનશે જવાબ? ડઝન્ટ ઈટ. ત્યાર પછી નથિંગ ઇઝ યોર્સ. ઓકે, નથિંગ શબ્દ નકાર દર્શાવે છે એટલે આનો પ્રશ્ન કેવો બને? હકાર. હવે નથિંગ માટે સર્વનામ શું લેવાનું છે? ઈટ. આપેલું વાક્ય નકાર છે, અનુપ્રશ્ન હકાર, ક્રિયાપદ છે ઇઝ. આ નકાર તો હકાર ઇઝ ઇટ. શું બનશે? ઇઝ ઇટ. નેક્સ્ટ સમથિંગ વોઝ ધેર. વોઝ ક્રિયાપદ આપેલું છે, સમથિંગ માટે ઇટ લેવાય તો અહીંયા હકારનું શું બનશે? નકાર, મીન્સ વોઝન્ટ ઇટ. આ તમને ખાસ યાદ આવવું જોઈએ, થિંગ એટલે વસ્તુ, બડી અથવા વન એટલે ધે. ચલો સૌથી મહત્વનું અને મોસ્ટ ટાઈમ પી એક્ઝામ્પલ છે સમબડી ઇઝ રેડી. હવે સોરી, એવરીબડી ઇઝ રેડી ત્યારે છે તમે એવું કહી શકો કે એવરીબડી નું ધ્યેય લેવા છે, ધ્યેય સાથે ક્યારે ઇઝ આવશે નહીં. ઓકે, પહેલી બાબત. બીજી બાબત, આપેલું વાક્ય હકાર છે એટલે નકાર બનાવવાનું છે તો ઇઝન્ટ ધે એવું આવશે નહીં, તો ધ્યેય સાથે શું આવે? આર. તો સૌથી પહેલા ધ્યેય સાથે આર આવશે. અહીંયા ધ્યેય મૂક્યું છે એની સાથે આર આવશે. આ હકાર છે તો આ નકાર બનશે, એટલે આર ની સાથે નકાર બનાવવાથી આરંટ ધે. ખાસ અને મહત્વનું આઈએમપી એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો. નેક્સ્ટ સમબડી નોક એટ ધ ડોર. ઓકે, સમબડી, સમબડી નું ધે, નોક ઈડી છે, સાદો ભૂતકાળ છે. આપેલું વાક્ય હકાર છે, આનો પ્રશ્ન નકાર. સૌથી પહેલા સાદા ભૂતકાળમાં નકાર માટે didn't. Somebody નું કયું સર્વનામ આવશે? They. Didn't they. Okay. Next. Nobody has seen the God. કોઈ ભગવાનને જોયા નથી. અહીં ક્રિયાપદ આપેલું છે has. Nobody નું સર્વનામ આવશે they. આપેલું વાક્ય નકાર છે એટલે આનો પ્રશ્ન હકાર. હવે અહીંયા સર્વનામ તમે મૂકી દો છો they. પણ they સાથે ક્યારે has આવશે નહીં. શું આવશે? Have. તો આવા વિશિષ્ટ ઉદાહરણ છે પરીક્ષામાં પૂછાય છે. મારા બેઠા ઉદાહરણ પૂછાય છે, બરાબર, એક એની ફોર્મ્યુલા તમને સમજાવું છું કેટલું એનું સામ્યતા શું છે. ઓકે, નેક્સ્ટ નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ પરિપૂર્ણ હોતું નથી. ઇઝ છે આપેલા વાક્યમાં નોબડી, બરાબર. આ છે વાક્ય, અહીંયા છે વાક્ય નકાર છે, ક્રિયાપદ ઇઝ આપેલું છે, પણ નોબડી નું ધ્યેય તો ધ્યેય સાથે ક્યારે ઇઝ આવશે નહીં. શું આવશે? આર. ઓકે, તો આર આવશે, પણ સૌથી પહેલા આપણે ધ્યેય મૂકીએ છીએ. હવે વાક્ય નકાર છે તો આનો પ્રશ્ન હકાર. આર ધે, કારણ કે અહીંયા ઇઝ છે પણ અહીંયા આર કેમ આવ્યું? કે ધ્યેય સાથે, જે કરતા સાથે ક્રિયાપદ,
જે પ્રકારની ગાડી હોય એ પ્રકારે એન્જિન હોય એ પ્રકારે એના ડબ્બા હોય બરાબર આ રીતનો નિયમ છે એવરીવન વોન્ટ્સ ટુ હેલ્પ ધ પૂઅર દરેક વ્યક્તિ છે ગરીબને મદદ કરવી જોઈએ મદદ કરવા ઈચ્છે છે વોન્ટ્સ એટલે ઈચ્છા ઓકે વોન્ટ શબ્દ ઉપરથી ખ્યાલ આવે છે સાદો વર્તમાન છે એવરીવન એવરીવન નું સર્વનામ થશે ધે વાક્ય હકાર છે અનુપ્રશ્ન નકાર અનુપ્રશ્ન નકાર સાદો વર્તમાન છે ધે સાથે શું આવશે ડુ અહીંયા ડસ આવશે અહીંયા ભલે એસીએસ પ્રત્યય પણ અહીંયા એવરીવન અથવા બડી છે ત્યારે એનું સર્વનામ ધે આવે છે એના મુજબ ધે સાથે છે ડુ આપેલા વાક્યમાં નોટ લગાવશો એટલે ડોન્ટ ધે દરેકની ઈચ્છા હોવી જોઈએ શું નથી આવું કે છે નેક્સ્ટ નોબડી વોન્ટ્સ ટુ ડાય કોઈને મૃત્યુ કોઈની ઈચ્છા નથી કોઈને મરવું ગમતું નથી એસ શબ્દ આપેલો છે સાદો વર્તમાન છે નોબડી નું સર્વનામ થશે ધે ઓકે ધે સાથે વર્તમાન કાળ છે આપેલું વાક્ય નકાર છે અનુપ્રશ્ન કેવો બનશે હકાર ડુ ધે આ પણ છે અપવાદરૂપ કહી શકાય અને મહત્વનું એક્ઝામ્પલ છે એવરીબડી ઇઝ હિઝ ઓન માસ્ટર ઓકે એવરીબડી સાથે ઇઝ આપેલું છે આપેલા વાક્યમાં એવરીબડી છે એનું સર્વનામ ધે થશે આપેલું વાક્ય હકાર છે કે નકાર ઓકે વેરી ગુડ હકાર છે તો આનો પ્રશ્ન કેવો બનશે નકાર હવે નકાર બનશે તો ધે સાથે ઇઝ આવશે નહીં સૌથી પહેલા શું આવશે આર એટલે કેવું બનશે આરંટ ધે ઓકે આરંટ ધે ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ ઓફ ધ ટોપિક નથિંગ ઇઝ માઇન મારું કઈ નથી ઓકે નથિંગ શબ્દ માટે શું આવશે ઇટ આપેલું વાક્ય કેવું છે નકાર તો આનો પ્રશ્ન કેવો બનશે હકાર ક્રિયાપદ કયું છે ઇઝ આ નકાર છે ત્યારે આ હકાર બનશે ઓકે મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો છે એક જ વાક્યમાં હું રિપીટ કરું છું થિંગ એટલે વસ્તુ બડી અથવા વન એટલે એની માટે સર્વનામ ધે મુકાય છે આટલું યાદ રાખજો અને આગળનો વિડીયો જોતા રહેશો થેન્ક યુ વેરી મચ